प्रणाम। माधव विद्या संकुल में ऑनलाइन टीचिंग में आपनु हार्दिक स्वागत है। धोरण त्रण कलशोर पाठ त्रण हवे पाठ आपणे वीडियो बे में पूर्ण कर्यो अने वीडियो त्रण में आपणे प्रश्नों विषे जोईशुं। तो अहींया जो बातचीत लख्युं छे, वार्ता में शू बन्युं त्यारे तमने सौथी वधु मजा आवी, तो वार्ता में आपणे एवुं शू जोयुं तो आपणने वधु मजा आवी। तो वार्ता में आपणे पीलू सुंदर मजानू पतंगियू बनी गयू, पीलूए पोतानी पांखों बे त्रण वार फफड़ावी अने पछी उड़ी गयू, आम थयू त्यारे मने सौथी वधु मजा आवी। प्रश्न बे छे, तमने पीलूनी चिंता क्यारे थई? तो कोशेटानो रंग गाढ़ो थई गयेलो अने ते चुपचाप पड़ी रहेलो आ जोई मने पीलूनी चिंता थई। प्रश्न त्रण, द्विज ईवा ईंडावाळू पांदड़ू घर में लाव्या त्यारे तेमना मम्मी पप्पाए तेमने शू कयु हसे? तो जो एमां शू एमने मम्मी पप्पा ने खबर नहोती कि द्विज अने ईवा ईंडावाळू पांदड़ू घर में लाव्या छे, एवुं कयु कि एमना मम्मी पप्पाए शू कयु हसे? तो द्विज ईवा ईंडावाळू पांदड़ू घर में लाव्या त्यारे तेमना मम्मी पप्पाए तेमने तेनी पूरी काळजी लेवानुं कयुं हसे અને તેને સલામત જગ્યાએ રાખી કૂણા પાંદડા ખાવા માટે આપવાનું કહ્યું હશે, કારણ કે એમને સાચવવા માટે તે ઘરમાં લાવ્યા હતા। પ્રશ્ન 4, તમારે ઈયળને સાચવવાનું થાય તો તમે તમારા ઘરમાં ખોખું કેમ મૂકો? કેમ? તો મારે ઈયળને સાચવવાનું થાય તો હું મારા ઘરમાં ખોખું એવી સલામત જગ્યાએ મૂકું કે જ્યાં હવાની અવરજવર પણ હોય, કારણ કે તેનો જીવ જોખમમાં ન મૂકાય, આપણે એવી જગ્યાએ ખોખું મૂકીએ। પ્રશ્ન 5 છે, ચાલી બતાવો। હવે જો આ ચાલી બતાવવાનું છે, ઈયળની જેમ, સાપની જેમ, અળસિયાની જેમ, તો એ પેટ સરકીને ચાલે, તો ચાલી બતાવો, તો આપણે એવું ચાલી બતાવવાનું અહીંયા છે નહીં। હવે પગ ગણો, તો કીડીને કેટલા પગ હોય? 6, મકોડાને 6, વંદો 6, પતંગિયું 6 અને કાનખજૂરાને તો બહુ બધા પગ હોય। કાનખજૂરામાં એક બાળકે એમાં 40 લખ્યું છે, પણ કાનખજૂરાને 100 પગ હોય। હવે તમારા નાક અને મોં આગળ રૂમાલ રાખો, આપેલું વાક્ય ખરું હોય તો ખાંસી ખાવાની અને ખોટું હોય તો છીંક ખાવાની છે। તો પતંગિયાના ઈંડા લખોટી જેવડા હતા, તો પહેલું વાક્ય આવશે છીંક ખાવાની છે, એટલે ખોટું છે। મીઠા લીમડા પર ઘણા બધા પતંગિયા હતા, તો સાચું વાક્ય છે તો ખાંસી ખાવાની। પાંદડા ખાઈને ઈયળ પહેલવાન બની ગયેલી, તો ખાંસી ખાવાની એટલે ખરું છે। દ્વિજે કોશેટાને દબાવીને તપાવે, તો ખોટું છે, તો છીંક ખાવાની। છેલ્લું 5મું વાક્ય, કોશેટામાંથી પતંગિયું બહાર આવ્યું, તો સાચું છે, તો ખાંસી ખાવાની। હવે છે વાંચો, શોધો, વિચારો અને લખો, ત્યારે તમને શું થાય તે વિચારવાનું છે। કૌંસમાં વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા લખવાની છે। હવે ઉપર વિકલ્પો આપ્યા છે, કેટલું સુંદર, ચિંતા, ઉદાસ થવાય, કેવું જોરદાર, ગભરાઈ જવાય, આના વિશે આપણે ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે। તો પંખો ચાલુ હોય અને કબૂતર ઓરડામાં આવી જાય તો આપણને ચિંતા થાય, તો આ રીતે આપણે ચિંતા થાય લખવાનું આપણે લાઈવ લેક્ચરમાં ભણી ગયા। બીજું વાક્ય છે, વાંદરાઓનું ટોળું અચાનક આવી જાય ત્યારે ગભરાઈ જવાય, તમે માળું લટકાવો પણ ચકલી રહેવા ન આવે ત્યારે ઉદાસ થવાય। નંબર 4, અંધારી રાતે આકાશમાં તારા જોઈએ ત્યારે કેવું જોરદાર લાગે છે, તો કેવું જોરદાર, જુદા જુદા રંગના ફૂલ ખીલેલા જોઈને કેટલું સુંદર છે એવું આપણાથી બોલાઈ જાય, તો કેટલું સુંદર, આ રીતે આપણે પાછળ બોક્સ આપ્યા છે એમાં આ રીતે આપણે જવાબ લખવાના છે। જેને બાકી હોય તો વિડીયોમાં જોઈને પૂર્ણ કરે અને લાઈવ લેક્ચરમાં ભણી ગયા હોય તો સારું કહેવાય। પ્રશ્નોના જવાબ, લીમડાના પાન પર કાણા કેમ હતા? તો લીમડાના પાન પર કાણા કેમ હતા? લીમડાના પાન પર કાણા હતા કારણ કે પાન પરની ઈયળો તે પાન ખાતી હતી। ઈવા કેમ ઉદાસ થઈ ગઈ? ઈવાને મોટી પીળી પાંખોવાળું પતંગિયું ખૂબ ગમી ગયું, પરંતુ પતંગિયું ઉડી ગયું અને તેની સાથે બીજા કેટલાક પતંગિયા પણ ઉડી ગયા, આથી ઈવા ઉદાસ થઈ ગઈ। ધક્કો લાગવા છતાં
પાંદડા પરથી ઈંડા પડી ગયા. ધક્કો લાગવા છતાં પાંદડા પરથી ઈંડા પડી ગયા તો તે ચોટેલા હતા તે નીચે પડી ગયા. દ્વિજ અને ઈવા ક્યારે ક્યારે પિલ્લુની સંભાળ લેતા? તો સવાર સાંજ અને નિશાળે આવતા જતા તેઓ પિલ્લુની સંભાળ લેતા. દ્વિજ અને ઈવા ફાટી આંખે શું જોઈ રહ્યા? ખોખામાં રહેલો કોશેટો થોડી વાર તેમાંથી જીવડું બહાર આવ્યું અને જીવડાને પાંખો આવી અને તે બે ત્રણ ફફડાવી અને ઉડી ગયું પતંગિયું તે જોઈ દ્વિજ અને ઈવાની આંખો ફાટી ગઈ. આપેલ વાક્ય પરથી પ્રશ્નોના જવાબ લખો. બીજી સવારે ઉઠતા વેત બંને મીઠા લીમડા પાસે પહોંચ્યા. હવે જુઓ બંને એટલે કેટલા વ્યક્તિ? તો બે. મીઠા લીમડા પાસે કોણ પહોંચ્યું? તો દ્વિજ અને ઈવા. એક પ્રશ્ન પરથી કેટલા પ્રશ્નો બને છે જુઓ. આ લીમડાના પાનનો સ્વાદ કેવો હશે? તો લીમડો શેનો હતો? મીઠો લીમડાનું ઝાડ હતું તો મીઠો. ભાઈ બહેન લીમડા પાસે ક્યારે પહોંચ્યા? તો બીજી સવારે ઉઠીને. હવે અહીંયા નામ લખવાના છે, સ્થળ અને સમય. તો નામમાં ઈવા અને દ્વિજ. સ્થળ મીઠો લીમડો અતો મીઠો લીમડો. બીજી સવારે. સમય છે બીજી સવારે. આ રીતે આપણે બોક્સમાં જવાબ લખવાના છે. તે પાંદડાવાળી ડાળખીને ધક્કો લાગ્યો એટલે બંને જણને ચિંતા થઈ. હવે જો બંને જણને એટલે કોણ કોણ? તો દ્વિજ અને ઈવા. ઈંડા ક્યાં હતા? તો પાંદડા પર. બંને કઈ વાતે ગભરાયા? ઈંડા પડી જશે એ વાતે બંને જણા ગભરાઈ ગયા. ઈંડાની ચિંતા કોને થઈ? તો બંને જણને. અહીંયા સુધી આપણે પ્રશ્ન પૂરો કરીશું અને અગાઉનો જે ઈયળ કોશેટો અને પતંગિયા વિશે પાઠમાં આવતા બે બે વાક્યો શોધીને લખવાના છે એ આપણે અગાઉના વિડીયોમાં જોઈશું. અસ્તુ, પ્રણામ.